हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली આપણે તમારો ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ 2 જે છે એનો યુનિટ નંબર 4 એથિક્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધ એથિક્સ, જે આપણે સિમ્પલ એથિક્સ જોયા કે કોઈ ભી એક કહી શકાય કે હ્યુમન બિહેવિયર જે છે એને રિલેટેડ વસ્તુ આપી હતી। બરોબર, હવે છે ને તમારો ચેપ્ટર નો કોર પાર્ટ સ્ટાર્ટ થાય છે, એટલે કે બિઝનેસ ને રિલેટેડ વસ્તુઓ તમને આપી છે બિઝનેસ એથિક્સ। આગળ જતા આપણે કોર્પોરેટ ગવર્નન્સ પણ જોશું। ઇફ યુ ઓપ્ટ ફોર ધી એમ કોમ ઓર ઇફ યુ ઓપ્ટ ફોર એન એમબીએ, બરાબર, તો બંને વસ્તુ જે છે એની અંદર તમારે એક આખો સબ્જેક્ટ સ્ટડી કરવાનો આવશે જેનું નામ જ છે બીઈસીજી, બિઝનેસ એથિક્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ। બરાબર, બહુ સરસ એવો સબ્જેક્ટ છે ને, તમને કોર્પોરેટને રિલેટેડ ઘણી બધી વસ્તુઓ જે છે એ સ્ટડી કરવાને જાણવા મળશે। હવે જો શું કહે છે તો કે બિઝનેસ એથિક્સ ઇઝ અ ઇન અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન relates to a corporate culture of values, program, enforcement and leadership. બરાબર, business ethics એટલે શું થાય તો કે business organization જે છે એની અંદર તમે culture, કે આપણે કોઈ એક વસ્તુનું culture હોય, બરાબર, કે ભાઈ આ આની સંસ્કૃતિ આવી છે, આની સંસ્કૃતિ આવી છે, આ લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિના છે, પશ્ચિમી સંસ્કૃતિના છે, આ લોકો જે છે એ પૂર્વીય સંસ્કૃતિના છે, પૂર્વની સંસ્કૃતિના છે, આ લોકો બૌદ્ધિક સંસ્કૃતિની અંદર માને છે, તો આ બધું શું છે? ઓકે, એક કલ્ચર છે ને, અને દરેક કલ્ચરની પોતપોતાની વેલ્યુઝ છે। એવી જ રીતે કોર્પોરેટના પણ કલ્ચર હોય અને કોર્પોરેટ કલ્ચર્સ જે છે ને એની પણ વેલ્યુઝ હોય પણ, બરાબર, એના પણ અમુક સિદ્ધાંતો છે। તો કોર્પોરેટના અમુક સિદ્ધાંતો, પ્રોગ્રામ, અને તમે જોવો છો દરેક કોર્પોરેટની અંદર થતા હોય છે, સો પ્રોગ્રામ્સ, એન્ફોર્સમેન્ટ, દરેક વસ્તુ જે છે ને એને તમે એન્ફોર્સ કરો છો કોઈ એક લેવલ સુધી, એટલે કે આમ કહી શકાય ને કે ઇનિશિયેટ કરો છો। એન્ફોર્સમેન્ટ અલ્ટિમેટલી ઇઝ ઇનિશિયેશન, ઇનિશિયેશન પણ કેવા સેન્સની અંદર, તો કે તમે એક લીડર જે છે એના અંડરમાં કામ કરાવડો, તમે એક વ્યક્તિ જે છે એની પાસે પ્રોજેક્ટ હેન્ડલ કરાવડો છો, ધીસ ઇઝ ધી પાર્ટ ઓફ ધી એન્ફોર્સમેન્ટ પોઈન્ટ એન્ડ લીડરશીપ। લીડરશીપ જે છે ઇટ સેલ્ફ is the one kind, one of the, we can say that the basic element of business, that is business જે છે એનું basic element છે, બરાબર, તો leadership જે છે એના વિશે કહે છે કે આવી વસ્તુ જે થાય એ business ethics નો એક ભાગ છે, બરાબર, દરેક business જે છે એના પોતાના ethics હોય અને એ લોકો એ set of principles, set of procedures હોય ને એના accordingly ચાલતા હોય, સો એ એક વસ્તુ જે છે તમને કીધી છે। જોઈએ શું કહે છે, A business ethics is a set of principles or reasons which should govern the conduct of business at the individual firm level of, at the individual firm level of the, of, at the collective industrial level by the application of ethical reasoning to specific business situations and activities. બરાબર, જો આખી આખી વસ્તુ છે ને એને parts કરી દઈએ, બરાબર, let's make parts of it. બિઝનેસ એથિક્સ જે છે એ અમુક પ્રિન્સિપલ્સ બતાડે છે તમને કે જેનાથી બિઝનેસ ગવર્ન થવો જોઈએ। ગવર્નમેન્ટનો મતલબ શું, તો કે જે સરકાર એટલે કે આખા દેશને ચલાવે છે, તો બિઝનેસને કોક ગવર્ન તો કરતો હશે ને, કોક તો એવી ઓથોરિટી હશે ને કે જે બિઝનેસ ચલાવતી હોય, બરાબર, તો બિઝનેસ ગવર્નિંગ જે ઓથોરિટીઝ હોય એ પર્ટિક્યુલર મેનરની અંદર એક વસ્તુ જે છે, એક પ્રિન્સિપલ્સ જે છે એના અકોર્ડિંગ શું ચાલતી હોય, જેમ કે આપણો દેશ જે છે મિનિસ્ટ્રીના અંડર, મિનિસ્ટ્રી જે છે એના મેનેજમેન્ટથી ચાલે છે, બરાબર, એ જ વેથી અમુક પ્રિન્સિપલ્સથી ચાલતી હોય એટ ધી ઇન્ડિવિજ્યુઅલ ફર્મ લેવલ ઓફ એટ ધી કલેક્ટિવ ઇન્ડસ્ટ્રી લેવલ, બરાબર, કોઈ ઇન્ડિવિજ્યુઅલ ફર્મ લેવલ છે, કોઈ કલેક્ટિવ ઇન્ડસ્ટ્રીયલ લેવલે જે છે એ તમે આવા એથિકલ પ્રિન્સિપલ્સ જે છે ને એના થ્રુ તમારી બિઝનેસ એક્ટિવિટી અને સિચ્યુએશન જે છે ને એને તમે મેનેજ કરી શકો છો, બરાબર, એ વસ્તુઓ જે છે એને તમે મેનેજ કરી શકો છો, સો ધીસ ઇઝ ધી બિઝનેસ એથિક્સ પોઈન્ટ। હવે સી, આગળ તમને હજી એક વસ્તુ કીધેલી છે એના ઉપર પણ થોડું ધ્યાન આપી દઈએ કે બિઝનેસ એથિક્સ ઇઝ ઓલ્સો નોન એઝ કોર્પોરેટ એથિક્સ, ઇઝ અ ફોર્મ ઓફ પ્રોફેશનલ એથિક્સ ધેટ ડીલ વિથ એથિકલ પ્રિન્સિપલ્સ, પ્રોબ્લેમ્સ અરાઇઝિંગ ફ્રોમ બિઝનેસ એન્ડ એન્વાયરમેન્ટ એન્ડ મોરલ ઓફ ઇન્ડસ્ટ્રી, બરાબર, બિઝનેસ એથિક્સ અથવા તો કોર્પોરેટ એથિક્સ જે છે ને એ આપણે કઈ વસ્તુને કહી શકીએ, અથવા તો એમ કહે કે કયા ફોર્મેટની અંદર હોય, તો કે એ એક પ્રોફેશનલ એથિક્સ છે, એટલે કે તમે કોઈ વ્યક્તિ સાથે કામ કરો છો, તમે કોઈ તમારા કલીગ સાથે કામ કરો છો, તો કેવી રીતે તમારે એની સાથે બિહેવ કરવું, બરાબર, ધેન પર્ટિક્યુલરલી કમ્સ ટુ કેવા મેનરની અંદર તમારે
એ લોકો સાથે જે છે એ ડીલ કરો, ધેન તમારા બોસ સાથે કેવી રીતે બિહેવ કરો, તમારા બોસે તમારી સાથે કેવી રીતે બિહેવ કરવો જોઈએ, આ બધો શેનો એક ભાગ છે? તો કે આ જેટલી પણ વસ્તુ છે એ કોર્પોરેટ એથિક્સ અથવા બિઝનેસ એથિક્સ કહી શકાય એનું જ એક ભાગ છે, બરોબર? હવે એ શું કહે છે? તો કે આ બધી વસ્તુ છે ને એ કઈ વસ્તુને મેનેજ કરે છે? તો કે એક જે કંઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોબ્લેમ છે, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ થતા રહેતા હોય છે, બરાબર? ઇન્ડસ્ટ્રીની અંદર બે બે કંપની વચ્ચે જે છે ડિસ્પ્યુટ થાય, બે ઇન્ડસ્ટ્રી વચ્ચે પણ ડિસ્પ્યુટ થતા હોય છે, આવા કેસની અંદર છે ને જ્યારે પણ ડિસ્પ્યુટ થાય તો આ બિઝનેસ એથિક્સ અને કોર્પોરેટ એથિક્સ જે છે ને એ વસ્તુ હેલ્પફુલ થાય એ ડિસ્પ્યુટ જે છે ને રિઝોલ્વ કરવા માટે, ડિસ્પ્યુટ જે છે ને એને પર્ટિક્યુલરલી રિઝોલ્વ કરવા માટે. ફાઇન, સો એ વસ્તુ આપેલી છે. નેક્સ્ટ તમને કહે છે કે ઓરિજિન ઓફ એથિક્સ મે સ્ટાર્ટ એટ એન ઇન્ડિવિજ્યુઅલ ઓર ઓર્ગેનાઇઝેશનલ લેવલ એન્ડ મે લીડ ટુ સોશિયલ ઓર લીગલ પ્રોબ્લેમ્સ, બરાબર? બિઝનેસ એથિક્સ એથિક્સ છે ને એની શરૂઆત એક માણસથી થાય છે, બરાબર? માણસ નીતિવાળો હોય ને તો એ નીતિ તો એ ધંધો પણ નીતિથી જ કરશે, અને જ્યારે ધંધો નીતિથી કરશે ને તો સમાજની અંદર બદલાવ લાવે, એના લીધે સોશિયલ ચેન્જ આવે અને લીગલ ચેન્જીસ પણ આવે. તો ધીસ ઇઝ ધી પર્ટિક્યુલર પાર્ટ એન્ડ ધીસ ઇઝ ધી થિંગ. ફાઇન, એ વસ્તુ જે છે અહીંયા કહે છે. નેક્સ્ટ જુઓ તમને શું કહે છે, તો કે બિઝનેસ એથિક્સ ઇઝ ઓલ્સો કનેક્ટેડ વિથ ધી વેલ્યુઝ, નોર્મ્સ, મોરલ એન્ડ ટ્રેડિશન વિચ માઇટ બી કનેક્ટેડ વિથ બિઝનેસ એન્ડ મોરલ. બિઝનેસ એથિક્સ છે ને એ દરેક પ્રકારના નોર્મ્સ, અમુક નીતિ નિયમ, મોરલ્સ, બરાબર, અમુક સિદ્ધાંતો, વેલ્યુઝ, બરાબર, કે જે પર્સનલ કહી શકાય એવા, બરાબર, વ્યક્તિગત સિદ્ધાંતોને કહી શકાય, ટ્રેડિશન, અમુક જે કંઈ પણ ટ્રેડિશન હોય, આમ કહેવાય ને કે રિવાજ હોય, બરાબર, તો એની સાથે પણ કનેક્ટેડ હોય બિઝનેસ એથિક્સ. અને એ બની શકે કે એના લીધે બિઝનેસ એન્વાયરમેન્ટ ઉપર પણ ચેન્જ આવતો હોય. યસ, સો દેટ ઇઝ ધી પાર્ટ, દેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કહે છે કે એથિક્સ રેગ્યુલેટ્સ એરિયાઝ એન્ડ ડિટેલ્સ દેટ ઇઝ ગવર્મેન્ટ કંટ્રોલ. એથિક્સ જે છે ને એ અમુક એરિયાઝ અને ડિટેલ્સ જે છે ને એને ધ્યાનમાં લે છે કે જે અલ્ટિમેટલી ગવર્મેન્ટ કંટ્રોલ સાઈડથી હોય છે, બરાબર, ગવર્મેન્ટે મૂકેલા કંટ્રોલ હોય છે, અને એ ગવર્મેન્ટલ કંટ્રોલ દરેકે ફેસ, દરેકે જે છે કમ્પ્લાય કરવા જ પડે, ઇટ ઇઝ ફિક્સ્ડ, બરાબર. સો એ એક વસ્તુ છે. તમે જુઓ નેક્સ્ટ તમને કહે છે કે મેનેજિંગ એથિકલ બિહેવિયર ઇન બિઝનેસ ઇઝ અ ક્રુશિયલ ટાસ્ક. એ વાત બહુ એટલે બહુ સાચી કીધી છે કે બિઝનેસની અંદર તમારે એથિકલ જે છે એ બિહેવિયર કરવું ને એ એક, અથવા તો કોઈ લોકો પાસે તમે એથિકલી કામ કરવાનું ને બહુ ક્રુશિયલ ટાસ્ક છે. એમ કહેવાય કે બહુ અઘરું કામકાજ છે. શું કામ? કારણ કે લોકો છે ને એ કોઈ પણ પરિસ્થિતિ જે છે ને એની અંદર એ તમારી સાથે કનેક્ટ તો થઈ જાય. આજે તમારા એમ્પ્લોઈઝ લોકો છે, તમારા રિસર્ચર્સ લોકો છે, તમારા માર્કેટિંગ મેનેજર્સ, તમારા ફાઇનાન્સ મેનેજર, તમારા અકાઉન્ટિંગ મેનેજર્સ છે, તમારા પરચેસ મેનેજર છે, આ દરેક લોકો પાસે છે ને એથિકલ ટાસ્ક કરાવવું અઘરું છે. કારણ કે માર્કેટિંગ મેનેજર 12 વસ્તુ વેચવાને બદલે પોતે રાખી લેતો હોય તો, બરાબર, આ સીધી વસ્તુ છે, આ વિચારવાની એક વાત છે. ફાઇનાન્શિયલ મેનેજર કંઈક ફાઇનાન્સનો, ફાઇનાન્સ જે છે અકાઉન્ટિંગ કોઈ પણ મેનેજર કે અકાઉન્ટ વાળો હોય એ બધે ભેગા થઈને કંઈક કપલા કરી નાખતા હોય, પૈસા જે છે આ ડાયું નાખીને પોતે ચોરીને, એને ખબર છે કે આવી ચોરી પકડાવવાની નથી. એથિકલી કામ કરાવડે ને લોકો પાસે ઓનેસ્ટીથી ને વિથ ધી એથિક્સ, બિઝનેસ એથિક્સ અઘરી વસ્તુ છે. બિઝનેસ એથિક્સ ઇઝ અ કન્સર્ન ફોર ઓલ ધી સ્ટેક હોલ્ડર્સ, તો સીધી વસ્તુ છે ને. ઇટ ઇઝ કનેક્ટેડ એન્ડ કન્સર્ન વિથ ઓલ સ્ટેક હોલ્ડર્સ, બધા સ્ટેક હોલ્ડર્સ છે ને એની સાથે જોડાયેલું છે. કોની કોણ? એમ્પ્લોયર્સ, એમ્પ્લોઈઝ, ગવર્મેન્ટ, સપ્લાયર્સ, કસ્ટમર્સ, પબ્લિક એટ લાર્જ. એમ્પ્લોયર્સ એટલે નોકરી દેવાવાળો, બિઝનેસ ધંધો પોતે, એમ્પ્લોઈઝ કામ કરવાવાળા લોકો, પછી એ ઓફિસ ઓફિસ પીપલ પણ હોઈ શકે અને કહી શકાય કે ફેક્ટરી પીપલ પણ, એટલે કે મજૂરો પણ હોઈ શકે, બ્લુ કોલરવાળા અને વ્હાઇટ કોલરવાળા. ગવર્મેન્ટ, સરકાર, સરકાર જે છે એ તમારી સાથે જોડાયેલ છે, એણે જ તો તમને આ ધંધો કરવાની પરવાનગી દીધી છે, બરાબર. પછી આવે સપ્લાયર્સ, જેની પાસેથી તમે રો મટીરિયલ પર્ચેસ કરો છો, બરાબર. કસ્ટમર્સ, પબ્લિક એટ લાર્જ, કસ્ટમર્સ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લોકો છે, બરાબર, બજારનો રાજા, એના વગર તો તમારો ધંધો ચાલે જ નહીં. એ લોકો વસ્તુ લે છે એટલે તમારો ધંધો ચાલે છે. પબ્લિક એટ લાર્જ, ઇવન ઇફ દે આર નોટ યોર કસ્ટમર્સ બટ યુ આર પર્ટિક્યુલરલી ઓપરેટિંગ વિથ ધેમ, બરાબર, એટલે તમારે એનું ધ્યાન રાખવું પડે. તમારે જે કંઈ પણ પબ્લિકની વચ્ચે તમે ઓપન થાવ છો
બરાબર એના રિસોર્સિસ તમે યુઝ કરો છો, તમારા રિસોર્સિસ યુઝ કરે છે, તો બંને લોકો એ મ્યુચ્યુઅલી જે છે એ ડીલ કરવું પડે. હવે તમને એક વસ્તુ આપી છે સોશિયલ એથિક્સ, બહુ સરસ એવી વસ્તુ છે. સોશિયલ એથિક્સ જોઈએ, એક કહી શકાય ને કે સમાજની નીતિમત્તાઓ, એ કહી શકાય કે સમાજની નીતિ, બરાબર. તો ઇટ કમ્પ્રાઇઝિસ ઓફ વેલ્યુઝ, મોરલ, કોડ ઓફ કન્ડક્ટ બીંગ અપ્રુવ્ડ બાય સોસાયટી. અમુક એવા કોડ ઓફ કન્ડક્ટ કે આ એક્ટિવિટી આમ જ થવી જોઈએ, બરાબર. માની લો કે તમને કે બગીચા તમે કે ગાર્ડનમાં છે ને, એટલે ગાર્ડનના કોડ ઓફ એથિક્સ હોય લખેલી હોય સરકારે બધી વસ્તુ, કે ભાઈ કોઈ પણ હિંચકા ઝૂલા એને તોડવા નહીં, બાગ બગીચાના ફૂલપાન તોડવા નહીં, આટલા ઉંમરથી મોટા વ્યક્તિ જે હોય એને હિંચકા પર હિંચકવું નહીં. આ બધું શું છે? બાગ બગીચાના કોડ ઓફ એથિક્સ, બરાબર. તો અલ્ટિમેટલી એવા જ કોડ ઓફ એથિક્સ કોઈક સમાજના હશે, કોઈક સોસાયટીના હશે, બરાબર, કે જે સોસાયટીને અનુરૂપ બનાવવામાં આવેલા હોય, બરાબર. તો એ એક વસ્તુ છે. તમે કોડ ઓફ એથિક્સ તો કોઈ ભી સોસાયટી હોય ને એના ભી, તમે આમ નહીં પણ રેસિડેન્સીની વાત કરું છું, રેસિડેન્સી હોય ને એના ભી હશે. તમારે પર્ટિક્યુલરલી આટલા પૈસા મેન્ટેનન્સમાં ભરવાના, સીસીટીવી કેમેરા રાખવાના છે, આ આટલી વસ્તુ તો પર્ટિક્યુલરલી મેનેજ કરવાની જ છે, બરાબર. તો આ શું છે? These are the some of the code of ethics. One type of activity being approved by some members of the society and disapproved by the other members of the society. Yes. Social ethics છે ને એનો એક drawback એ છે કે અમુક લોકો એ વસ્તુને accept કરે છે, જ્યારે અમુક લોકો એ વસ્તુનો વિરોધ કરે છે, બરાબર. વિરોધ એટલે એ કંઈ આમ આપણે કેમ protest કરે છે, protest ન કરવા મને, પણ હા એને માને નહીં. Just the thing is just that કે એ લોકો એને પર્ટિક્યુલરલી ફોલો ન કરે, એન્ડ વેન ઇટ ઇઝ નોટ ફોલો બાય ધેમ ઇટ ઇઝ ઓટોમેટિકલી ડિસઅપ્રુવ્ડ બાય ધેમ. યસ, ઓટોમેટિકલી ડિસઅપ્રુવ થઈ જાય છે, ફોલો નથી કરતા એટલે એ ડિસઅપ્રુવલ જ છે ને એક જાતનું, બરાબર. તો એ એક વસ્તુ તમને અહીંયા આપેલી છે. નેક્સ્ટ કે છે કે સિમિલરલી ઓન અકાઉન્ટ ઓફ વેલ્યુઝ, રિચ્યુઅલ્સ એન્ડ ટ્રેડિશન્સ માઇટ હેવ કનેક્શન્સ એટ ડિફરન્ટ કોર્નર્સ ઓફ ધી સોસાયટી, બરાબર. એક બીજી એક વસ્તુ એ છે કે કોઈ પણ પ્રકારની વેલ્યુઝ છે, રિચ્યુઅલ્સ, રિવાજો, ટ્રેડિશન્સ જે છે એ પ્રથાઓ, બરાબર, એ બની શકે કે કોઈ વસ્તુ સાથે જે છે એક એનોટેશનની અંદર કે અલગ અલગ કોર્નર્સમાં, એટલે કે અલગ અલગ કોર્નર્સના લોકોમાં અલગ અલગ રીતે જોડાયેલી અને અલગ અલગ રીતે ફોલો કરવામાં આવે છે. આપણે અહીંયા જોઈએ એક જ તહેવારના કેટલા બધા નામ હોય છે ને, બરાબર, એક જ તહેવારના કેટલા બધા નામ, અને એ કેટલા બધા નામ જે છે એના ઉપર એ લોકો ચાલતી, એના ઉપરથી લોકો જે છે એ તહેવાર મનાવતા હોય છે, બરાબર. સંક્રાંતના કેટલા બધા નામ, હોળી, ધૂળેટી જે આપણે કહીએ છીએ એના કેટલા બધા નામ, બરાબર. કહેવાનો ખાલી મતલબ એવો છે કે દરેક જગ્યાએ તહેવાર તો મનાવાય છે સોસાયટીના દરેક ખૂણા, પણ અલગ અલગ નામ અને અલગ અલગ રિવાજો સાથે, અલગ અલગ રીતિઓ સાથે. યસો, ગણપતિ ઉત્સવ ક્યાંય બહુ મોટી રીતે મનાવાય છે તો ક્યાંય ઓછી રીતે મનાવાય છે. દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળ છે એમાં બહુ મોટી રીતે મનાવાય છે, તો બીજી બધી જગ્યાએ દુર્ગા પૂજાના પંડાલ બહુ ઓછા હોય ને બહુ ઓછી રીતે મનાવે છે. આ શું છે? એ લોકોના ટ્રેડિશન્સ, એ લોકોના રિચ્યુઅલ્સ, ફાઇન. હવે નેક્સ્ટ તમને એક પૂછે પ્રોફેશનલ એથિક્સ. ઇફ યુ આર ડીલિંગ વિથ ધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇફ યુ આર ડીલિંગ વિથ ધી ડોક્ટર, ઇફ યુ આર ડીલિંગ વિથ ધી લોયર્સ, બરાબર. તો આ બધા પ્રોફેશનલ્સ લોકો છે. ઇફ યુ આર ડીલિંગ વિથ ધી પ્રોફેસર ઓ ટીચર, તો આ લોકો પ્રોફેશનલ્સ લોકો છે અને એ જે છે એની સાથે તમારે અલગ રીતે ડીલ કરવાનું, બરાબર. તો સી, એ એક વસ્તુ છે કે તમે એ લોકો સાથે ડીલ કરો છો. બીજી એક વસ્તુ એ છે કે એ લોકો પોતાના એથિક્સ જે છે એને ફૂલફિલ કરતા હોય. ડોક્ટર્સના અમુક એસોસિએશન હોય, ડોક્ટર્સ છે ને એ લોકો જ્યારે ડોક્ટરીના પ્રોફેશનની અંદર આવે ને, બરાબર, ત્યારે એ લોકોને ઘણી બધી વસ્તુ કહેવામાં આવે કે તમારાથી જે છે એ પેશન્ટને કંઈ નુકસાન જે છે એ ખોટી રીતે ન પહોંચવું જોઈએ. તમને એવું લાગે છે કે પેશન્ટ જે છે તમારા હાથથી બચી શકે એમ નથી, તમે ટ્રાય કરો છો બચી શકે એમ નહીં, તો તમે એના ફેમિલીને કન્સર્ન કરવી, બરાબર. કોઈ વ્યક્તિ, કોઈ બર્ન સ્પેશિયલિસ્ટ છે તો તમે એના ફેમિલીને પહેલેથી જ કન્સર્ન કરી લ્યો કે ભાઈ આ વ્યક્તિ જે છે એના એને પર્ટિક્યુલરલી જલ્દીથી જે છે એ રિકવર નહીં થઈ શકે. કોઈ પેશન્ટ જે છે એને માની લ્યો કે બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે, બરાબર, ને કોમામાં જતો રહ્યો છે, તો તમે એના ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ પર્ટિક્યુલરલી ઇન્ફોર્મ ધેર ફેમિલી મેમ્બર,
ઇન્ફોર્મ હિઝ ઓર હર ફેમિલી મેમ્બર યસ ઓર તો એ એક વસ્તુ જે છે આવે છે. પછી વકીલ જે છે એના એમ કહી શકાય કે પ્રોફેશનની અંદર એ લોકો બી હોય કે કંઈ કોઈ ખોટા લોકો જે છે એનો કેસ ન લડવા આ છે તે છે, ભલે લડે છે લોકો પૈસા માટે લડે જ છે, દેટ ઇઝ કમ્પ્લીટલી દેર કોર્સ બરાબર, એ તો એથિક્સ ન માનવા કે માનવા એનું કામ છે, બટ હા એવું થતું હોય છે. ફાઇન, સો એક વસ્તુ આપેલી છે કે પ્રોફેશનલ લોકો જે છે એણે પોતે એવી રીતે બિહેવ કરવું જોઈએ ઓનેસ્ટીથી, બીજાને રિસ્પેક્ટ આપીને, ડિસિપ્લિન મેનરની અંદર અને પોતાનું અને બીજાનું બધાનું બેલેન્સ બનાવીને રાખવું જોઈએ. ફાઇન, સો ધીસ ઇઝ ધ પ્રોફેશનલ એથિક્સ. અને હવે તમને એક થોડુંક ઇન્ટરેસ્ટિંગ લાગશે, એ છે સ્પિરિચ્યુઅલ એથિક્સ. બરાબર, એટલે એથિક્સ ઇન ધ સેન્સ કે એવી વસ્તુ કે જેમાં તમે તમારે ક્યાંય કોઈ જગ્યાએ જે છે એ આમ કહી શકાય કે નીતિ નિયમની જરૂરિયાત નથી પડતી હોતી એકચ્યુઅલમાં, કારણ કે આ વસ્તુ આપણા બ્લડની અંદર હોય છે, આ કરવું કે ના કરવું, દેટ આર આર પર્ટિક્યુલર પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ મોરલ્સ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ એથિક્સ ડિસાઇડ્સ. ફાઇન, જોઈએ, ઇટ ઇન્ક્લુડ્સ પ્રેયર, યોગા, નમાઝ એટસેટ્રા, આ એથિક્સ છે. બરાબર, તમે સવારે ભગવાન જે છે એની ભલે કે બીજે બાર મંદિરમાં ન જાઓ પણ તમે ભગવાનના મંદિરે જાઓ છો, કોઈ તમે મુસ્લિમ જે છે એ રિલિજનથી બિલોંગ કરો છો તો તમે નમાઝ પઢવા જાઓ છો, તો બધું શું છે અલ્ટિમેટલી? બરાબર, તો ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ ધ સ્પિરિચ્યુઅલ એથિક્સ. પછી નથી કરતા તો કંઈ કોઈ તમને સમાજની બહાર નહીં કાઢવું. બરાબર, એવું તો નથી ને કે ભાઈ આજે તમે શંકર ભગવાનના મંદિરે ન ગયા એટલે હવે તમને અમે સ્કૂલમાં એન્ટર નહીં થવા દઈએ, કોલેજમાં એન્ટર નહીં થવા દઈએ, કે ઓફિસમાં એન્ટર નહીં થવા દઈએ, કે ઘરમાં એન્ટર નહીં થવા દઈએ, આવું કંઈ નથી. બરાબર, સો સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ માઇટ બી બેઝડ ઓન ધ ઇન્ટેન્શન ઓફ અ પર્સન. ઘણાનું એવું માનવું છે કે હું જેને પૂજું છું એ ભગવાન છે, ઘણાનું એવું માનવું છે કે મારા ભગવાન તો મારા દિલમાં છે, મારા ભગવાન તો મારા હૃદયમાં છે. બરાબર, તો આ એવી વસ્તુ છે, માનવા ન માનવાની વાત છે. એક્ઝામ્પલ તમને અમુક આપેલા છે કે રેન્ડરિંગ વોલ્યુન્ટરી સર્વિસ ફોર ધી સોસાયટી. બરાબર, તમે વોલ્યુન્ટરીલી કોઈ સર્વિસ પ્રોવાઈડ કરો છો સોસાયટીના લોકોને, ઇટ ઇઝ ધી પાર્ટ ઓફ યોર સ્પિરિચ્યુઅલ એથિક. નોલેજ શેરિંગ, કોઈને એમને એમ તમે ગરીબ બાળકો છે ને એને તમે ભણાવવા જાઓ છો ફ્રી ઓફ કોસ્ટ, ઇટ ઇઝ ધી નોલેજ શેરિંગ. ટોલરન્સ સિમ્પથી ફોર પીપલ, લોકો જે છે એનાથી કંઈ ભૂલ થઈ જાય છે તો તમે એના પ્રત્યે દયા ભાવના જે છે એ રાખો છો કે સહન કરો છો, તમારું ટોલરન્સ લેવો. લાઈફની અંદર એક વસ્તુ હું તમને કહું છું કે જ્યાં જ્યાં બી તમે આગળ જાઓ ને થોડુંક ટોલરેટ કરતા શીખ, ટોલરન્સ લેવલ તમારું બનાવતા છો. બરાબર, બીંગ ઇનટોલરન્ટ, દેર ઇઝ નથિંગ રોંગ ઇન બીંગ ઇનટોલરન્ટ, બટ દેર ઇઝ વેરી વેરી બેસ્ટ ઇન બીંગ ટોલરન્ટ. બરાબર, તો એક વસ્તુ છે, મેં સહન કરતા શીખે ને શીખશો ને એટલે તમને આઈડિયા આવી જશે હાઉ મચ પેશન્ટ યુ આર અબાઉટ એવરીથિંગ. રેન્ડરિંગ સર્વિસીસ ટુ ધી નીડી પીપલ, જરૂરિયાત છે એ લોકોને તમે સર્વિસીસ પ્રોવાઈડ કરો, ઇટ ઇઝ ઇ પાર્ટ ઓફ યોર સ્પિરિચ્યુઅલ ડ્યુટી. ઓર વી કેન સે ધેટ ધ સ્પિરિચ્યુઅલ એથિક્સ, નથી કરતા તો કંઈ કોઈ તમને બહાર તો નહીં જ કાઢે. ફાઇન, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ટાઈપ્સ ઓફ એથિક્સ, જેમાં આપણે બિઝનેસ એથિક્સ જોયા, સોશિયલ એથિક્સ પણ જોઈ લીધા, પ્રોફેશનલ એથિક્સ પણ જોઈ લીધા એન્ડ સ્પિરિચ્યુઅલ એથિક્સ. કમિંગ સેશનની અંદર પોલિસી અને પ્રોસિજર્સ જોશું. બરાબર, વિચ ઇઝ ધ પાર્ટ ઓફ યોર બિઝનેસ એથિક્સ. ફાઇન, સો એના વિશે કમિંગ સેશનની અંદર ચર્ચા કરશું, અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.